नमस्कार, इन भरूच समाचार में हूँ चैताली राणा आपनो हार्दिक स्वागत करू छू। आप जोई रहा छो इन भरूच समाचार। આજના મુખ્ય સમાચાર. ભરૂચ પાસે કાંઠા છોડતા નર્મદાના જળ. ઉનાળાની શરૂઆત સાથે નદીમાં જળની માત્રા ઘટી. નર્મદા ડેમમાંથી જરૂરી માત્રામાં નિયમિત રીતે પાણી છોડવાની આવશ્યકતા. ભરૂચ જિલ્લામાં આગ હી આગ, બે દિવસમાં આગના ચાર બનાવ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચના શુક્લ તીર્થના ખોલીબારા ફળિયાના એક મકાનમાં ભીષણ આગ, એક સાથે લગોલગ રહેલા ત્રણ વધુ મકાનો લપેટમાં. ભરૂચમાં આવેલ સરકારી ટેકનિકલ સ્કૂલ સંકુલમાં આગ, તો નેત્રંગના કેલ્વીકુવા ગામે ખેતરમાં શોર્ટ સર્કિટ થવાથી ખેડૂતની શેરડીનો પાક બળીને ખાક. ભરૂચમાં પર્યાવરણના જતન માટે વેદી ખોળીનું ચલણ વધતા લાકડાનું વેચાણ ઘટ્યું. વેદી ખોળી સાથે લાકડાનો ઉપયોગ કરાય તો જ હોળી 3-4 કલાક સુધી પ્રજ્વલિત રહે, પૂજન અર્ચન માટે ભક્તોને વધુ સમય મળી શકે, ઓક્સિજન ઉત્પન્ન થાય તે માટે ગાયના છાણાથી હોળી પ્રગટાવવા અનોખો પ્રયોગ. વેદી ખોળી માટે છાણા બુકિંગ કરાવતા આયોજકો. ભરૂચ હરિધામ સોખડાના હરિભક્તોની સરળ સ્વામી અને પ્રેમ સ્વામીની માફી તેમજ રાજીનામાની માંગ. હરિભક્તોએ ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવ્યું. આમોદના સુડી ગામમાં દારૂની રેલમચલ અટકાવવા ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. દારૂનું દૂષણ બંધ નહીં કરવામાં આવે તો જનતા રેડની ચીમકી. અંકલેશ્વરના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે 4 જાગીરનું ચિંતન વિષય પર સેમિનાર યોજાયો. જનતાના વિશ્વાસ સંપાદન સાથે વિશ્વસનીય સમાચારો પીરસીને સમાજ સેવાનો ભાગ બની શકાય છે. વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલ. ગુજરાતની જીવાદોરી સમાનમાં નર્મદાના જળ રાજ્યના અનેક શહેરો સુધી આજે પહોંચ્યા છે. નર્મદા નદીમાં બારે માસ ખળખળ વહેતું જળ જ્યાં કેટલાય પરિવારોની તરસ છીપાવે છે, તો કેટલાય પરિવાર માટે રોજીરોટી માટે પણ મદદરૂપ થાય છે. પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ પાસે નદીમાં જળની માત્રા પુનઃ ઘટવા લાગી છે. ખાસ કરી નર્મદા જિલ્લાથી લઈ ભરૂચ જિલ્લા વચ્ચે નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં વહેતી નર્મદા નદી ઉનાળાની શરૂઆત થતાં સંકોચાય છે. આ વર્ષે પુનઃ અનેક સ્થળે નદીમાં જળ ઓછા થયા હોવાનું બૂમો ઉઠવા પામી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે પણ બંને કાંઠે વહેતી નર્મદા નદી હવે ધીમે ધીમે તેના કાંઠા છોડતી નજરે પડી રહી છે. નદીમાં જળની માત્રા ઘટવાના કારણે તેના બંને તરફના કાંઠા સુકાવા લાગ્યા છે અને કીચડ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, નદીના વચ્ચેના ભાગમાં પણ રહેલા પથ્થર જળ ઓછા થવાના કારણે હવે દેખાવા લાગ્યા છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી ઊભા રહીને વર્તમાન સમયમાં નર્મદા નદીને જોઈએ તો જે નદી સિલ્વર બ્રિજના 5મા ગાળા સુધી વહેતી હતી તે નદી આજે માંડ 3 ગાળામાં વહેતી હોય તેમ લાગી રહ્યું છે. નદીમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જળ ઓછું થવાની વાત સ્થાનિકો માટે ચિંતા ઉપજાવે તેમ છે. ખાસ કરી નદીમાં માછીમારી કરતા નાવડા અને બોટ ચલાવતા માછીમારો પણ હવે નર્મદા નદીમાં પૂરતા જળવાળા વિસ્તાર શોધી એટલા જ ભાગમાં ફરવા મજબૂર થયા છે. ભરૂચ નજીક વહેતી નર્મદા નદી કે જેના નીર છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે તે હવે ભરૂચ નજીક કાંઠા છોડતી નજરે ચડી રહી છે. ભૂતકાળમાં પણ અનેકવાર નર્મદા નદીના જળ સુકાયાની ઘટના સર્જાઈ ચૂકી છે, જેમાં ભરૂચના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં તો નદી પાર કરવા વાહનો પણ ફરતા થયા હતા. જોકે આ વર્ષે નર્મદાની સ્થિતિ હજુ એટલી ખરાબ નથી થઈ તે સારી વાત છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ધીમે ધીમે નદી તેના કાંઠા છોડતી નજરે પડતા સ્થાનિકોને જરૂર ચિંતા સતાવી રહી છે. નર્મદા ડેમની ઊંચાઈ વધવા સાથે ડાઉન સ્ટ્રીમમાં પાણી પૂરતા પ્રમાણમાં છોડવામાં આવતું ન હોવાથી આ વિસ્તાર સૂકો ભટ બની રહ્યો છે. ત્યારે જરૂરી માત્રામાં પાણી ડેમમાંથી નિયમિત રીતે છોડવામાં આવે તે આવશ્યક છે. હું ધર્મેશ સોલંકી. હાલ તમે જોઈ રહ્યા છો, રાતઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નર્મદા નદીમાં પાણીનું સ્તર ઘટી ગયું હોય એવું જોવાઈ રહ્યું છે. બંને કાંઠે મીઠાની ચાદર જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. નાવડા પણ બહાર છે, પાણીની વચ્ચે પણ તમે જુઓ તો બેટ પડી ગયા છે, પથ્થરો દેખાય છે. માટે કહી શકાય ચોક્કસ કે કાળઝાળ ગરમીના લઈ અને ગરમીની શરૂઆતથી જ નર્મદા નદીના જળસ્તર નીચા ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. માટે તંત્રને મારો અનુરોધ છે કે આજે જ્યારે ડેમની અંદર આટલું પાણી હોય તે પાણી છોડવું જોઈએ, જેથી કરી અને જે ગ્રામ્ય વિસ્તાર છે, જે નર્મદા નદી પર જે ઉદ્યોગો નભી રહ્યા છે, તે લોકોને જીવતદાન મળી રહે. ભરૂચના શુક્લતીર્થ ગામે મકાનમાં સની સાંજે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાઈટરો દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના શુક્લતીર્થ ગામના ખોરીબારા ફળિયામાં સોમવારે રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રો અનુસાર ખોરીબારા ફળિયામાં દેવાભાઈનું મકાન ભાડે આપેલું હતું, જેમાં રાતના સમયે બંધ મકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.
આગના પગલે સમગ્ર શુક્લતીર્થ ગામમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકામાંથી બે તથા આઈએમટીપીસી જનોરથી ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચી જઈ 2-2.5 કલાકની મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના 2 મકાનો પણ ચપેટમાં લઈ લીધા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ સંપૂર્ણ મકાન બળીને ખાક થઈ ગયું હતું. શુક્લાજી સરપંચ રણજીતસિંહ માંગરોલા. શુક્લાજી ગામમાં ગોળીબારા ફળિયામાં દેવેન્દ્રસિંહ પરબતસિંહ પરમારના ઘરમાં 7:15-7:30 ટાઈમમાં આગ લાગી ગઈ હતી. 7:15-7:30 ટાઈમમાં અમે નગરપાલિકાને ફોન કર્યો અને એનટીપીસીના અગ્નિશામક દળના માણસો આવી અને ગામના યુવાનોએ સાથ સહકાર આપી આગને ઉભી કાઢી છે. ભરૂચમાં ગુજરાત ગેસ કંપની સામે આવેલ સરકારી ટેકનિકલ સ્કૂલ સંકુલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. નગરપાલિકા ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભરૂચના ભોલાવ તરફ જતા માર્ગ પરના ફ્લાયઓવર બ્રિજના નીચેના ભાગે આવેલ સરકારી ટેકનિકલ સ્કૂલના કમ્પાઉન્ડમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી. આગની જ્વાળાઓ જોઈ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્ડર સાથે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી થોડીવારમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લામાં હોળી પૂર્વે 2 દિવસમાં આગ લાગવાની આ 4થી ઘટના સામે આવી હતી, જેથી ફાયર વિભાગ સતત દોડતું નજરે પડ્યું હતું. જોકે સદનસીબે તમામ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતાં તંત્રએ તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેર જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણીનો થનગનાટ ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં શુદ્ધ વાતાવરણ માટે તથા પર્યાવરણ બચાવના ભાગરૂપે ઓક્સિજન ઉત્પન્ન થાય તે માટે પણ ભરૂચમાં વૈદિક હોળી માટે છાણાની ખરીદી તરફ આયોજકો આકર્ષાઈ રહ્યા છે, જેથી લાકડાના વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે. લાકડાના વેપારીઓ હોળી લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે તે માટે વૈદિક હોળી સાથે લાકડાનો પણ ઉપયોગ કરવાની અપીલ કરી છે. ભરૂચ શહેર જિલ્લામાં હોળી પ્રગટાવવા માટે લાકડાના મોટા વેપારીને ત્યાંથી દર વર્ષે 1000 ક્વિન્ટલ લાકડાનું વેચાણ થતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી પર્યાવરણવાદીઓના જનજાગૃતિના પ્રયાસના કારણે વૈદિક હોળીનો માહોલ જામી રહ્યો છે. વૈદિક હોળીનું વલચરણ વધતા લાકડાનું વેચાણ ઘટી જતાં લાકડાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. સાથે જ લાકડાના વેપારીઓએ પણ હોળીના આયોજકોને અપીલ કરી હતી કે વૈદિક હોળી પ્રગટાવો, પરંતુ તેની સાથે થોડા ઘણા લાકડાનો ઉપયોગ પણ કરવો જરૂરી છે. વૈદિક હોળી વહેલી તકે સળગી જાય છે અને પછી કલાકમાં જ પૂર્ણ થઈ જતી હોય છે, જેથી પૂજન માટે ખૂબ જ ઓછો સમય ભક્તોને મળે છે. પણ જો તે સાથે લાકડાનો ઉપયોગ કરવાથી હોળી અંદાજિત 3-4 કલાક સુધી ચાલી શકે અને શ્રદ્ધાળુઓ સમયસર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂજા કરી શકે છે, જેથી વધુ પ્રમાણમાં લોકોના ટોળા એકત્ર ન થાય તે રીતે પૂજા અર્ચના કરી શકે તેની પણ તકેદારી રાખવી જોઈએ. તેથી વૈદિક હોળી સાથે લાકડાનો પણ ઉપયોગ કરવા માટે લાકડાના વેપારીઓએ અપીલ કરી છે. હું દીપકભાઈ તાપિયાવાલા. અમારા ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી લાકડાનું વેચાણ થાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી વૈદિક હોળીનું વાતાવરણ થયું હોવાથી લાકડાનું વેચાણનું પ્રમાણ થોડું ઓછું રહે છે. પણ વૈદિક હોળી 1.5 કલાકથી 1 કલાકમાં પૂરી થઈ જતી હોવાથી વૈદિક હોળીમાં લાકડા રાખવા જ પડે છે કે ભક્તોને ધાર્મિક પૂજા કરવાનું સમય વધારે મળે, કે 2-3 કલાક લાકડા હોવાથી બે થી ત્રણ કલાક હોળી ચાલુ રહે ને પૂજા કરવાનો સમય વધુ મળે. એ માટે લાકડા તો થોડા ઘણા પણ વૈદિક હોળીમાં ચાલુ રહેશે જ. આ વખતે તમને કેવું લાગે છે, લાકડાનો વેપાર કેવો છે? લાકડાનો વેપાર નોર્મલ હોય છે. હોળી પહેલાં કરતાં વધી ગઈ. પહેલાં ધારો કે 50 હોળી જતી હતી, હવે 100 હોળી જાય, પણ લાકડાનું પ્રમાણ ઓછું થઈ ગયું લઈ જનારાનું. પહેલાં લોકો 100 કિલો વાપરતા હતા, હવે 50 કિલોમાં હોળી કરે છે. એની સાથે છાણા હોય છે એટલે 2-3 કલાકમાં હોળી પતી જાય છે. પહેલાં લોકોની હોળી 8 અઠવાડિયા સુધી ચાલતી હતી, હવે 1 રાતમાં પણ પૂરી થઈ જાય છે. ભરૂચ શહેર જિલ્લામાં હોળીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પર્યાવરણના જતન અર્થે વૈદિક હોળી પ્રગટાવવાની અનોખી પહેલ કરાઈ રહી છે, જેના પગલે ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે અંદાજિત 500 જેટલી ગાયો કાર્યરત છે અને આ ગાયના છાણમાંથી હોળી પ્રગટાવવા માટે પાંજરાપોળ ખાતે છાણાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગાયના છાણામાંથી આવતી આવક બેરોજગારને રોજગારી પૂરી પાડી રહ્યું છે. અને હવે ગૌમાતા પણ આત્મનિર્ભર બની રહી હોય તેમ ગાયના છાણા વૈદિક હોળી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. વૈદિક હોળી પ્રગટાવવાથી શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે, સાથે પાંજરાપોળ ખાતે ગાયના માટે વૈદિક હોળી પ્રગટાવવા માટે પણ બુકિંગ ચાલુ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં 4000 જેટલા છાણાઓને બુકિંગ થયું હોવાની માહિતી સાંપડી રહી છે.
વૈદિક ખોળી પ્રગટાવવાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે, તેમજ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે અને વૈદિક ખોળી દ્વારા લોકો વાતાવરણમાં પોઝિટિવ એનર્જી સાથે પ્રદૂષણ અને મચ્છરોના ઉપદ્રવ ઉપર અંકુશ પણ મેળવી શકાય છે અને ભરૂચમાં હોળીના તમામ આયોજકો વૈદિક ખોળી પ્રગટાવી વાતાવરણને શુદ્ધ કરે તેવી અપીલ પણ પાંજરાપોળના દ્રષ્ટિઓ દ્વારા કરવામાં આવી છે. આમ બદલાતા સમયમાં એક સમયે ખાડા કરી મોટા મોટા લાકડા મૂકી હોળી પ્રગટાવવાની પ્રથા હવે લગભગ જગ્યા સમથળ કરી ઈંટોનું થાળું બનાવી તેના પર લાકડા મૂકી પ્રગટાવવામાં આવે છે. હવે વધતા જતા પ્રદૂષણને કારણે લાકડાની જગ્યાએ વધુમાં વધુ ગૌછાણનો ઉપયોગ થવા લાગ્યો છે, પણ તેમ છતાં શ્રદ્ધામાં કોઈ ઓટ આવી નથી તે હકીકત છે. આગામી 17 માર્ચના રોજ હોલિકા દહનનો ઉત્સવ આવે છે અને પરાપૂર્વથી આપણે હોલિકામાં લાકડાનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે વૃક્ષોનું છેદન મોટા પ્રમાણમાં થતું હોય છે અને તેને કારણે પર્યાવરણની સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો એનો એક એવો ઉકેલ કે ભાઈ આજે ગૌશાળા પાંજરાપોળમાં ગૌ વંશ મોટી સંખ્યામાં હોય છે, એનું ગોબર પણ દરરોજ ખૂબ મોટી સંખ્યામાં નીકળતું હોય છે અને તે સામાન્ય રીતે ગાર્ડનિંગમાં કે એવામાં વપરાતું હોય, બાકી અન્યથા એનો બગાડ થતો હોય અથવા બિનઉપયોગી પડી રહેતું હોય, ત્યારે આ વર્ષે અમારા ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા એવું એક આયોજન કરવામાં આવ્યું છે કે ભાઈ આ ગોબરમાંથી છાણા બનાવી અને એ છાણાને ગૌલિકા દહનમાં જો ઉપયોગ કરવામાં આવે તો એટલે અંશે લાકડાનો વપરાશ ઘટે અને એટલે અંશે પર્યાવરણનું પણ જતન થાય, વૃક્ષોનું પણ રક્ષણ થાય અને આ બધા તમામ લાભો જે છે અને ગૌ માતાનું જે આ ગોબર છે એ ખૂબ પવિત્ર અને એમાં શાસ્ત્રોમાં પણ એનો ઘણો બધો ઉલ્લેખ છે ને 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાય માતામાં એવું પણ આપણા શાસ્ત્રો કહે છે, ત્યારે સ્વાભાવિક છે કે આ છાણાની જે વેચાણથી જે કંઈ થોડી ઘણી નાની મોટી ઉપજ થાય તો એ ઉપજથી ગૌશાળા પાંજરાપોળ અથવા તો જે ગૌવંશને રાખે છે ઇન્ડિવિજ્યુઅલ પણ, તો એ લોકોને પણ થોડો આર્થિક રીતે ટેકો થાય અને એની સારી સેવા થાય એ માટે અમારું આ એક પ્રથમ વર્ષે પ્રથમ પ્રયોગ છે. ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે, ઘણા બધા લોકોએ મોટી સંખ્યામાં ઇન્કવાયરી કરી છે, બુકિંગ પણ કરાવ્યું છે, ઘણા ડિલિવરી લઈ પણ ગયા છે, હજુ ડિલિવરી ચાલુ પણ છે અને આ પ્રયોગ આ વર્ષે પણ ખૂબ સફળ થયો છે. આવનાર વર્ષોમાં પણ આ રીતે છાણાનું અહીંયા વેચાણ ચાલુ રાખવામાં આવશે. તદુપરાંત ઘર ગૃહસ્થીમાં પણ હવન યજ્ઞ અથવા નાના મોટા કોઈ પણ આવા ધાર્મિક કાર્યોમાં જેમને પણ આવા છાણા કે વગેરે જોઈતા હોય શહેરી વિસ્તારમાં, તો અમારા પાંજરાપોળ ઉપર સવારે 9 થી સાંજે 6 સુધી અહીંયા ઓફિસ ખુલ્લી હોય છે અને તમામને એ અવેલેબલ પણ રહેશે અને એનાથી પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે ગૌ માતાની સેવા પણ થશે સાથે પર્યાવરણનું પણ જતન થશે. તો તમામને વિનંતી કે આ બહુહેતુક જે આ યોજના છે છાણાની, તો એમાં સૌ સહકાર આપે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હરિધામ સોખડાના હરિભક્તોએ કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી દ્વારા પ્રબોધ સ્વામીજી સાથે કરાયેલા કૃત્ય બદલ આવેદન પત્ર પાઠવી તેમને કાયદાકીય રીતે દૂર કરવાની માંગ કરી હતી. સોખડા સ્વામિનારાયણ સંસ્થામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીની વિદાય બાદ વિવાદ સતત વધી રહ્યા છે. પ્રબોધ સ્વામી સાથે થયેલ દુર્વ્યવહાર બાદ હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. હરિભક્તોએ સંસ્થાના બની બેસેલા પ્રેસિડેન્ટ પ્રેમ સ્વરૂપ સ્વામી અને સરલ સ્વામીને સરકાર બરતરફ કરાવે તેવી લાગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. હરિભક્તોની લાગણી દુભાઈ હોય આ બંને સ્વામી માફી માંગી રાજીનામું નહીં આપે તો હરિધામ મંદિરે અમરનાથ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આમોદ તાલુકાના સુડી ગામમાં દારૂની રેલમછેલ થતી હોવાના આક્ષેપ સાથે અટકાવવાની માંગ સાથે સરપંચ અને ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું, તેમજ દારૂનું દૂષણ બંધ નહીં કરવામાં આવે તો જનતા રેડની ચીમકી પણ ઉચ્ચારી હતી. સુડી ગામ સરપંચ અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે સુડી ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂ તથા વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કેટલાક કિસમો દ્વારા કરવામાં આવે છે, જેના લીધે અમારા ગામના કેટલાક રહીશો દારૂની લટને લીધે તેઓ દારૂ પીને ગામમાં જાહેરમાં તથા પોતાના ઘરોમાં લડાઈ ઝઘડો કરે છે તથા તેઓના કારણે ગામની શાંતિમાં કાયમી ભંગ થયા કરતો હોય છે. વળી સદર ગુનાહિત માનસ ધરાવતા દારૂનું વેચાણ કરતા તથા દારૂનું સેવન કરતા ઇસમોને લીધે ગામમાં ઘણીવાર સ્ત્રીઓની છેડતી વગેરેના બનાવો પણ બનતા હોવાને કારણે ઘણીવાર સારા માણસોના ઘરોમાં પણ લડાઈ ઝઘડો પ્રવેશે છે. દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ગામમાંથી બહારના ગામના લોકોને પણ પહોંચાડવામાં આવે છે અને બહારના ગામના લોકો પણ ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી ખરીદી કરવા માટે આવે છે. ગામમાં દેશી તથા વિદેશી દારૂનો મોટા પાયા પર વેચાણ ખરીદી કરવામાં આવે છે. આ દારૂનું દૂષણ દૂર કરવા તેમજ તે અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ગ્રામજનોએ કરી છે. તે ઉપરાંત જો આ દારૂનું દૂષણ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનતા રેડ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુડી ગામથી આવેલા છીએ અમે. દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ ત્યાં ખૂબ પ્રમાણમાં મળે છે, એને તાત્કાલિક બંધ કરવા માટે આગળ પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું. આરપીડીથી આમોદ પોલીસ સ્ટેશનમાં પણ આપેલું છે, બધે રવાના કર્યું, તેમ છતાં પણ હજુ ચાલુ ચાલુ છે, કોઈ એક્શન લેવાતી નથી.
મારું નામ યોગેન્દ્રસિંહ ભીમસિંહ બારત છું. હું સુરી ગામથી આવ્યો છું. સુરી ગામમાં દેશી તરી ઇંગ્લિશ દાણું ધૂમ વેચાણ થાય છે. આજુબાજુ ગામના વોટની બી તરી સુરી દારૂ લેવા માટે આવે છે. દારૂ પીવાથી સુરી ગામની 25-30 વર્ષની ઉંમરમાં છોકરીઓ વિધવા થાય છે. નાની નાની છોકરીઓને પછી ગે મજૂરી કામ કરવા માટે જવું પડે છે. ડોક્ટર ખુશ્બુ પાંડ્યા અંકલેશ્વરના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ઈએન જીનવાલા હાઈસ્કૂલમાં શારદા ભવન હોલમાં 4th જાગરણનું ચિંતન વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં તજજ્ઞ દ્વારા પત્રકારના વિવિધ પાસાઓ અને સોશિયલ મીડિયાની ઉપયોગિતા અંગે રસપ્રદ વિચારો વ્યક્ત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલે સાંપ્રત સમયમાં પત્રકારત્વની વિશ્વસનીયતા વિષય પર રસપ્રદ વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનતાનો વિશ્વાસ સંપાદન કરી વિશ્વસનીય સમાચારો પીરસીને સમાજસેવાનો ભાગ બની શકાય છે. સમાચાર સમૂહોએ એકપક્ષીય ન બની સર્વને હિતકારી લેખન કરવું એ તેમની પ્રાથમિક ફરજ છે. નાગરિકોને પ્રેસ મીડિયા પર ભરપૂર વિશ્વાસ છે, તેનું કારણ છે વિશ્વસનીયતા. પરંતુ ઝડપી સમાચાર આપવાની દોડમાં ઘણીવાર આ વિશ્વસનીયતા દાવ પર ન લાગી જાય તેની પણ સાવધાની રાખવા તેમણે જણાવ્યું હતું. અમદાવાદના ઇલેક્ટ્રોનિક મીડિયાના જાણીતા પત્રકાર ભૌમિક વ્યાસે ઇલેક્ટ્રોનિક મીડિયા સામેના પડકારો અંગે વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે વેબ મીડિયા, સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને માહિતીના ધોધ વચ્ચે જરૂરી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. ન્યૂઝ ચેનલોની કામગીરી રિયલ ટાઈમમાં કરવાની હોય છે. દોડધામ કરીને રિપોર્ટિંગ સંઘર્ષભર્યું અને પડકારજનક હોય છે, પરંતુ તેનો આનંદ પણ વિશેષ હોય છે. અંકલેશ્વરના સોશિયલ મીડિયા તજજ્ઞ ડૉક્ટર ખુશ્બુ પંડ્યાએ વધી રહેલા સોશિયલ મીડિયાના પ્રભાવ અને તેની અસરો અંગે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા હવે માત્ર મનોરંજન માટે નહીં પણ માનવ જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ જેમ કે એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ સોશિયલ મીડિયાના પણ સારા ખરાબ પરિબળો છે, જેથી ફોરવર્ડેડ મેસેજીસ, ફેક ન્યૂઝ અને આધારહીન વિગતો અને રજૂઆતથી બચવાની શીખ પણ તેમણે આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અંકલેશ્વર ડીવાય SP ચિરાગ દેસાઈએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મીડિયાની ઉપયોગિતા વિષય પર સંબોધન કરતા પત્રકારત્વને મિરર ઓફ ધ સોસાયટી તરીકે ગણાવ્યું હતું. તેમણે લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે, સમાજમાં વર્ગ વિગ્રહ ન ફેલાય, જન આક્રોશ ઉત્પન્ન ન થાય એ પ્રકારે શુદ્ધ બુદ્ધિથી સમાચારનું પ્રસારણ પ્રસિદ્ધિ કરવી જોઈએ. ઘણીવાર ઉત્સવમાં એવું લખાણ પ્રસિદ્ધ થઈ જતું હોય છે જે આરોપીના બચાવમાં મદદગાર બને છે અને આરોપીને કડક સજામાંથી છટકવાની તક મળે છે. એમ જણાતા સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મીડિયા કર્મીઓનું મોટું યોગદાન હોવાનું ઉમેર્યું હતું. વરિષ્ઠ પત્રકાર અને ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પોતાના અનુભવો વર્ણવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારનું કુશળ સંચાલન અંકલેશ્વર પ્રેસ ક્લબના પ્રમુખ દેવાનંદ જાદવે કર્યું હતું. તેમણે તજજ્ઞ વ્યક્તાઓને આવકારતા પ્રેસ ક્લબની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓની ઝલક વર્ણવી હતી. આ વેળાએ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી મીડિયાલક્ષી વિચાર વિમર્શના આ પ્રયાસને આવકાર્યો હતો. પ્રારંભે કોરોના કાળમાં દિવંગત પત્રકારો મીડિયાકર્મીઓને 2 મિનિટ સામૂહિક મૌન પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. સેમિનારમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ જ્યોતિન્દ્ર ગોસ્વામી, અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના જીતેન્દ્ર પટેલ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, વીર નર્મદ યુનિવર્સિટીના જર્નલિઝમ માસ કોમ્યુનિકેશન વિભાગના પત્રકારત્વના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ એકાદ વીક પહેલા દિવાનંદભાઈનો ફોન આવ્યો કે એક સરસ આયોજન અંકલેશ્વર નગરપાલિકા હોલ ખાતે શારદા ભવનમાં થનાર છે અને કાયદો અને વ્યવસ્થાના લગતો વિષય કે જે પોલીસ સાથે સીધો સંકળાયેલો છે એમાં સમય કાઢો તો સારું. એટલે એમને દેવાનંદભાઈને કહ્યું કે મારું નામ ઇન્વિટેશનમાં છાપતા નહીં, આગલા દિવસે અમારે અર્જન્સી આવે નક્કી નહીં, આપતા છાપવાનું આવી ના શકું. પણ એમનો આગ્રહ હતો કે સર ગમે તેમ કરીને 15 મિનિટ નિકાળજો. અને ખરેખર એવું થયું, એમને 4 વાગે ગઈકાલે કન્ફર્મેશન આપ્યું અને ગઈકાલે રાત્રે 8 વાગે મારા રાઇટરનો ફોન આવ્યો કે સાહેબ કોર્ટ મુદત છે આજે. એટલે પછી કીધું કે મારે વકીલ સાહેબને રિક્વેસ્ટ કરીને 1 કલાક લેટ કરાવજો, અનુમતિ રહીશ પણ હું હાજર તો રહીશ આટલું સરસ આયોજન હોય તો. અને લગભગ અંકલેશ્વરના પત્રકાર મિત્રો સાથે, ભરૂચ કરતા અંકલેશ્વરના પત્રકાર મિત્રો સાથે મળવાનું પણ વારંવાર થાય છે, તો આવી તક મારે પણ ગુમાવી ના જોઈએ જ્યારે પોલીસને લગતો વિષય હોય. વધારે સમય નહીં લો, ખાસ જે વિષય મને ફાળવવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થા, કે જેમાં પત્રકારોની ભૂમિકા, ખાસ જે ટાઇટલ છે 4th જાગીરનું ચિંતન, ખબર નહીં આ શેના આધારે આપ્યું છે, પણ જ્યારે તૈયારી કરતા હતા સિવિલ સર્વિસની UPSC GPSC અને ત્યારે મારા એક મિત્ર હતા જે ટાઈમ્સ ગ્રુપમાં અમદાવાદમાં સાથે હતા, અમે પછી સાથે ડેપ્યુટી ડિરેક્ટર પણ બન્યા છે. ઘણી વાર આ ચર્ચા થતી હતી ત્યારે ડેમોક્રેસીની, ઇન્ડિયા કે જે ડેમોક્રેટિક કન્ટ્રી છે એના બંધારણમાં તો અમારે બધું વાંચવું પડે, સમજવું પડે, 3 પિલર્સ, પણ ક્યારેક ડિબેટેબલ 4th પિલર ઓફ ડેમોક્રેસી, એના પરથી જ કદાચ આ 4th જાગીરનું
ચિંતન જો એને રિલેટ થતું હોય તો, એટલે પત્રકાર જર્નલિઝમ કે જે આપણું ડેમોક્રેટિક કન્ટ્રીનું ફોર્થ પિલર કહેવાય છે અને ડેમોક્રેસીને મેન્ટેન કરવાનું કામ પણ જર્નલિઝમ જ કરતું હોય છે અને ઇટ ઇઝ ફોર્સ ફોર પ્રોગ્રેસિવ સોશિયલ ચેન્જ કે સમાજનું ઘડતર પણ સમાજને પ્રગતિશીલ કરવા માટે પણ એક પ્રેરક બળ છે. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડૉક્ટર વસીમરાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડૉક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર મયંક પરીખ તેમજ ડૉક્ટર નિસર્ગ ત્રિવેદી, MS ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડૉક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈ પણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97-378-55-550, 0-26-42-263-108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. ભદ્ર ટ્રાવેલ્સ ભરૂચ શહેર જિલ્લાની પ્રવાસ પ્રેમી જનતા માટે સુવિધાપૂર્ણ પ્રવાસનો પર્યાય એટલે ભદ્ર ટ્રાવેલ્સ. અદ્યતન સુવિધાયુક્ત આરામદાયક ગાડીઓ જેવી કે ટવેરા, ઇન્ડિકા, ઇનોવા, ટેમ્પો ટ્રાવેલ, લક્ઝરી બસ, AC અને નોન AC વગેરે ઉપલબ્ધ. આપના બજેટને અને પ્રવાસને અનુરૂપ આપની પસંદ એવી AC અને નોન AC કોઈ પણ ગાડી તદ્દન વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સનો. અમારું સરનામું છે ભદ્ર ટ્રાવેલ્સ, બીજો માર્ગ, આમ્રપુંજ કોમ્પ્લેક્સ, તુલસીધામ, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9428722223, 8511858940. ભદ્ર ટ્રાવેલ્સ. ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે અશ્રુભીની આંખે શહીદને અંતિમ વિદાય. બોડેલીના અલ્હાદપુરા ગામના ભારતીય સેનાના જવાન તુલસીભાઈ બારિયાનો પાર્થિવ દેહ વતનમાં લાવતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. લગભગ 2 કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં જનમેદની તિરંગા સાથે ઉમટી પડી હતી. શહીદ જવાનના તેમના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓના પાર્થિવ દેહ જ્યારે ગામડે લવાયો ત્યારે ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી લોકોએ વાતાવરણ ગજવી મૂક્યું હતું.
બોડેલી તાલુકાના ખોબલા જેવડા અલ્હાદપુરા ગામના 41 વર્ષીય બારિયા તુલસીભાઈ રવજીભાઈ ભારતીય સેનામાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ પર હતા. દરમિયાન કુપવાડા ખાતે લશ્કરની ટ્રક પલટી ખાઈ જતા ટ્રકમાં સવાર તુલસીભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને ટૂંકી સારવાર બાદ તેઓ શહીદ થયા હતા. તેઓનો પાર્થિવ દેહ સોમવારે વડોદરા એરપોર્ટ ખાતેથી સાંજે 6 વાગ્યે બોડેલી અને ત્યાંથી તેમના વતન અલ્હાદપુરા લાવવામાં આવ્યો હતો. અંતિમ યાત્રાને કારણે ડભોઈ બોડેલી માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બોડેલીથી આર્મીની ખુલ્લી ટ્રકમાં નીકળેલી અંતિમ યાત્રાને અલ્હાદપુરા સુધી 6 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. અલ્હાદપુરા સ્મશાન ખાતે પહોંચ્યા બાદ શહીદ જવાનને સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 8:30 વાગ્યે વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અમારા આર્મી મેન જવાન બારિયા તુલસીભાઈએ, જેને દેશ સેવા માટે 2001માં ભારતીય સેનાની અંદર જોઇનિંગ કર્યું હતું અને એમને દેશ સેવા માટે એમણે ગયા હતા અને જમ્મુ કાશ્મીરની અંદર આકસ્મિક એમને શહીદી દેશ સેવા કરતાં કરતાં શહીદી વરી છે. એમનો પાર્થિવ શરીર દેહ આજે એમને માદરે વતન અલ્હાદપુરા બોડેલી તાલુકાની અંદર આવી રહ્યો છે. તારે આખા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના સમાજ તેમજ અનેક માજી સૈનિક સંગઠન મળી અને એમને આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આટલી સંખ્યામાં ભેગા થયા છે અને થોડા જ સમયની અંદર બારિયા તુલસીભાઈનો પાર્થિવ દેહ માદરે વતન પધારશે. એના માટે અમે બધા એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ. જંબુસર સરસ્વતી વિદ્યાલય ખાતે બાણુગામ વણકર સમાજના શિક્ષિત યુવક યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન શિબિર સમાજના અગ્રણી શાંતિલાલ પરમાર, રાજેન્દ્રભાઈ સુતરિયા, નિલેશભાઈ ભારતી તથા કૌશિકભાઈ આચાર્ય દ્વારા યોજવામાં આવ્યો હતો. જંબુસર ખાતે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન શિબિરમાં સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ, ઉપપ્રમુખ બાબુલાલ ચાવડા સહિત હરીશભાઈ પટેલ, ચંદ્રકાંત જંબુસરિયા, ડી કે સ્વામી, ગુરુકુલ નાયર, નિલેશભાઈ ભાવસાર, મહેશભાઈ કાપડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધાઓ વધવા લાગી છે અને યુવાનો ગેરમાર્ગે ના દોરાય તેઓને સમાજના અગ્રણીઓ મોભીઓ દ્વારા સાચો રાહ ચીંધવામાં આવે અને 21મી સદીના ભારતમાં સમાજના યુવાનો દેશ સેવા કરે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે સમાજ એક જૂથ થઈ પૂરી નિષ્ઠાપૂર્વક સેવા કાર્યો કરવા કટિબદ્ધ બન્યા છે. સમાજના યુવક યુવતીઓ આજની સ્પર્ધાત્મક પરીક્ષામાં પીછેહટ ન કરે અને બાણુગામ વણકર સમાજના શિક્ષિત યુવક યુવતીઓ આઈપીએસ, તલાટી, શિક્ષક, ક્લાર્ક સહિતની સરકારી નોકરી માટે અગ્રસ્થાન મેળવે તે માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે ડૉક્ટર બાબા સાહેબના ફોટાને ફૂલહાર તથા દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. માર્ગદર્શન શિબિરમાં જીપીએસસીના પૂર્વ સદસ્ય મૂળચંદભાઈ રાણા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી મધ્યપ્રદેશ પૂર્વ ડીન ડૉક્ટર મનુભાઈ મકવાણા, નિવૃત્ત રોજગાર અધિકારી જે એન પરમાર, નિવૃત્ત પ્રોફેસર ડૉક્ટર બી કે માયાવંશી સહિત તજજ્ઞો હાજર રહી 34 યુવતીઓ અને 30 યુવકો મળી 64 જેટલા સમાજના બાળકોને સુંદર જ્ઞાનરૂપી સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનું ભાથું પીરસવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષક દ્વારા વૈદિક ગણિતના પ્રયોગો કરાવ્યા હતા. અંતે ઉપસ્થિત બાળકોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને નાયર ગુરુકુલના ડી કે સ્વામીએ આશીર્વચન પાઠવી બાળકો પોતાના જીવનમાં અને કારકિર્દીમાં સફળતા મેળવી ગામ અને સમાજનું નામ રોશન કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઉમરાના કમલેશભાઈ, જયેશભાઈ, ઘનશ્યામભાઈએ સેવાઓ આપી હતી. તમારી કક્ષાએ જેટલું માર્ગદર્શન અપાય એટલું આપીને આપણે પાયામાંથી શિક્ષણ ઉપર લાવીએ એ એમની જે કંઈક હૃદયની ભાવનાઓ હતી એ આજે એમણે વ્યક્ત કરી છે. આપણે એમના સૂચનનો સ્વીકાર કરીએ છીએ અને આપણે આ રીતે સૌ સાથે મળીને આગળ કામ કરીશું. બરાબર, 15-5 સુધીનું દરેક એક્ઝામનું શિડ્યુલ ફાઇનલ થઈ ગયું છે એટલે કદાચ આપણી એક્ઝામ આવે તલાટીની કે બિન સચિવાલયની તો 31-5 અથવા તો કદાચ જૂનનું ફર્સ્ટ કે સેકન્ડ વીક. તો આપણે એવું વિચારીએ છીએ કે જૂનના સેકન્ડ વીક સુધી આ ક્લાસીસ આપણે દર રવિવારે ચાલુ રાખીએ. બધા આવા સંમત છો? બોલો. તો તમારા બધા માટે બહુ આનંદના સમાચાર કે સાહેબ મૂળચંદભાઈ રાણા સાહેબ કેટલા બાણુગામ સમાજના નવ લોહિયા યુવાનો માટે સમાજના અગ્રણીઓ તરફથી નક્કી કરવામાં આવ્યું કે સમાજના નવ યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે પરંતુ તેમની પાસે પૂરી તૈયારી અથવા તો કઈ રીતે તૈયારી કરવી તેની પૂરતી માહિતીનો અભાવ હતો અને તેના કારણે સમાજ તરફથી એક ખૂબ સુંદર એક પ્રયોગ કરવામાં આવ્યો અને તેમાં 80-90 છોકરાઓ અને છોકરીઓ, દીકરા અને દીકરીઓ આવી અને લોકોએ ભાગ લીધો. એટલું સારું રિઝલ્ટ મળ્યું કે દરેક જણને સારામાં સારું ભાથું મળ્યું. આયોજકો તરફથી તેમને પૂરતા કિટ્સ જે આપવાની હતી તે કિટ્સ આપવામાં આવી, પણ વિશેષ કરીને જે ફેકલ્ટીઓ આવી અને જે ફેકલ્ટીઓ તરફથી એમને જુદા જુદા વિષય ઉપર જે ખૂબ સુંદર તજજ્ઞોએ નોલેજ આપ્યું તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને અમે આયોજકો તરીકે અમે એવું નક્કી કર્યું છે કે એક્ઝામ એ મેના એન્ડ સુધીમાં આવે કે જૂન સુધીમાં, પણ દર રવિવારે આ રીતે અમે કાર્યક્રમ કરતા રહીશું અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે એ માટેનો પ્રયત્ન કરીશું. પરંતુ ખાસ વિશેષ કરીને કે આ સંસ્થા જે સરસ્વતી શિશુમાં આપણે વિદ્યા મંદિર કે તેના તરફથી અમને આ આયોજન કરવા માટે જે હોલની ફાળવણી કરવામાં આવી, એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ જ્યારે પણ આ રીતે હોલ માટે આપવાની વાત કરવાની આવી ત્યારે આ સંસ્થાના મુખ્યત્વે નિલેશભાઈ ભાવસાર તરફથી અમને પૂરેપૂરો સહયોગ આપવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું કે સમાજને જ્યારે પણ જરૂર હોય, જ્યારે પણ આવા કાર્યક્રમ કરવા હોય ત્યારે એમના તરફથી આજે અમને લાભ આપવામાં આવ્યો છે સંસ્થાનો, એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ વિશેષ કરીને કે જે ભરૂચમાં એક નામાંકિત સ્વામીજી ડી કે સ્વામીજી કે જેમના તરફથી પણ પહેલા દિવસે આશીર્વચનથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને એમના તરફથી પણ આ સમાજને અને સંસ્થાને જે કાર્ય કરી રહ્યા છે તે માટે ખૂબ સારો સહયોગ આપવા માટેની એમની પોતે જાહેરાત કરી છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર રામનગર વણકરવાસમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 10,000 રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના રામનગર વણકરવાસમાં રહેતા પ્રજ્ઞેશ ચૌહાણ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે વડોદરા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી મકાનના પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી 10,000 જેટલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની પાડોશીઓએ જાણ કરતાં પ્રજ્ઞેશ ચૌહાણ દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. આ ચોરી અંગે પ્રજ્ઞેશ ચૌહાણે શહેર પોલીસ મથક ફરિયાદ નોંધાવવાની તાજવીદ હાથ ધરી છે. મારું નામ પ્રજ્ઞેશ ચૌહાણ છે. હું બરોડાથી આજે અહીં આવ્યો છું અને જે મમ્મી અને ભાઈ લોકો બરોડા શુક્રવારના આવ્યા હતા અને મેં આજે ઘર ખોલીને જોયું તો અમારા ઘરમાં ચોરી થઈ હતી અને એમાંથી સોનાનું પેન્ડલ, સોના ચાંદીનું પેન્ડલ અને બીજી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચોરી થઈ છે અને આશા કરું છું કે પોલીસ રોકડા પૈસા કેટલા 10,500 જેવો રોકડું, 10-10,500 જેવું અને પોલીસ કેસ નોંધાવ્યો છે અને આશા કરું છું કે જલ્દીથી આ રિઝોલ્વ થઈ જાય. સુરતમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયા ભાજપમાં જોડાયા હતા.
જ્યારે મનીષા કુકડિયા ઘર વાપસી કરી આપમાં ફરી જોડાયા છે. જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કરી છે. મનીષા કુકડિયા ફરી આપમાં જોડાવા માટે આપ નેતાઓનો આભાર માન્યો હતો. છેલ્લા 38 દિવસમાં આપમાંથી કુલ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા, જે પૈકી મનીષા કુકડિયા ફરી આપમાં જોડાયા છે. ગત 4 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત આપના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં 5 કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનીષાબેન કુકડિયા અને રૂતા દુધાત્રા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વધુ 1 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા 6 કોર્પોરેટરને આપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે તેમના જ મત વિસ્તારમાં બેનર પર ગદ્દાર લખીને આપના કોર્પોરેટરોએ રેલી કાઢી વિરોધ પણ નોંધાવ્યો હતો. જ્યારે લોકોમાં રોષને લઈને આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોએ પોલીસ બંદોબસ્ત રાખવાની પણ ફરજ પડી હતી. આ સાથે પાલિકાની સામાન્ય સભામાં પણ સાવચેતી રાખવામાં આવતી હતી. તમામ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને સ્વાગત. આજની આ મહત્વપૂર્ણ પ્રેસવાર્તામાં આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીએ સમગ્ર દેશની અંદર એક નવી ક્રાંતિ સર્જી છે, એક નવું પરિવર્તન લાવ્યા છે. પંજાબની અંદર 92 સીટ સાથે ઈમાનદાર રાજનીતિની, બદલાવની રાજનીતિની અને વિકલ્પની રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે જ વધુ એક ખુશીના સમાચાર સાથે આપણે બધા આજે મળી રહ્યા છીએ. આજની આ પ્રેસવાર્તામાં ઉપસ્થિત છે માનનીય પ્રદેશ પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયા અને વોર્ડ નંબર 5માંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા શ્રીમતી મનીષાબેન કુકડિયા અને તેમના પતિ શ્રી જગદીશભાઈ કુકડિયા પણ આપણી સાથે ઉપલબ્ધ છે. થોડાક સમય પહેલાં કોઈ પણ કારણોસર મનીષાબેન આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા હતા, પરંતુ ત્યાર પછી ભાજપમાં જોડાયા પછી એમણે જે અનુભવ્યું, એમણે જે જાણ્યું અને એમને જે લાગ્યું, એના આધાર ઉપર એમણે એમનો નિર્ણય બદલ્યો. અને એમને જ્યારે એવું લાગ્યું કે એમનાથી કોઈ ભૂલ થઈ છે, એમનાથી કોઈ ક્ષતિ થઈ છે અને ભૂલ એમણે સુધારવી જોઈએ, તો એમણે મનોજભાઈનો સંપર્ક કર્યો. મનોજભાઈના માધ્યમથી માનની ગુલાબસિંહ યાદવ સાહેબ સાથે ચર્ચા થઈ અને આજે ફરી એક વખત શ્રી મનીષાબેન પોતાના પરિવારમાં, પોતાના ઘરમાં, આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત સામેલ થઈ રહ્યા છે. હું એમનું પ્રદેશ વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારા વાલા સાથી મિત્રો, હું ગોપાલભાઈનો પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ, ગુલાબસિંહ તથા મનોજભાઈ સોરઠિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એણે મને આ પાર્ટીમાં જોડી પાછી એ બદલ ખૂબ આભાર માનું છું. સાદલીથી સેગવા જવાના માર્ગ પરના અવાખલ ગામ નજીક માર્ગ પર ઢોળાયેલા ઓઇલના પગલે 4થી વધુ મોટરસાઇકલો સ્લીપ મારી જતા 5 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાદલીથી સેગવા જવાના માર્ગ પરના અવાખલ ગામ નજીક આશરે 3 કિલોમીટર સુધી માર્ગ પર ઢોળાયેલા ઓઇલના પગલે માર્ગ પરથી પસાર થતા વાહનો પૈકી 5 મોટરસાઇકલો સ્લીપ મારી જતા અકસ્માત સર્જાયા હતા. આ અકસ્માતમાં 5 વ્યક્તિઓને હાથ, પગ અને મોઢાના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચતા સ્થળ પર હાજર લોકો દ્વારા તાત્કાલિક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત 5 વ્યક્તિઓ પૈકી 3ને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. માર્ગ પર ઢોળાયેલા ઓઇલના પગલે ઉપરાછાપરી મોટરસાઇકલો સ્લીપો મારવાની બનેલી ઘટનામાં અકસ્માતોની ઘટનાઓ વધુ ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે સ્થાનિક રહીશો દ્વારા આશરે 3 કિલોમીટર સુધી માર્ગ પર ઢોળાયેલા ઓઇલ પર માટીનો છંટકાવ કરવાની ખૂબ જ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ બિરદાવી હતી. કેટલા લોકો સ્લીપ માર્યા છે? આશરે 10 થી 12 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજરોજ આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે 18 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી મહેનતને પગલે ઉચ્ચ ગુણ અને ટકા મેળવી સફળતાપૂર્વક પરીક્ષામાં પાસ થઈ સારું ભવિષ્ય બનાવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તે માટે ગાયત્રી મંત્ર જાપ થકી આહુતિ અર્પણ કરવામાં આવી હતી.
આ સાથે હાલમાં ચાલી રહેલ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેને લઈને સમગ્ર દુનિયા ચિંતામય બની છે અને યુદ્ધને પગલે રોજબરોજ મહાવિનાશકારી ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ સમગ્ર દુનિયા પર મોટી અસર જોવા મળી રહી છે, જેનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે, જેને પગલે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય તે માટે પણ 11 ગાયત્રી મંત્ર જાપ સાથે આહુતિ અર્પણ કરવામાં આવી હતી, જેથી કરી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સારા અંત સાથે સમાપ્ત થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપી રહેલ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓ તેમના વર્ષ દરમિયાન કરેલી મહેનતને સારા ટકા અને ગુણ સાથે પાસ કરી તેમનું ભવિષ્ય બનાવે તે માટે આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા 18 કુંડી ગાયત્રી યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણભાઈ કાછડિયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વર્ષ દરમિયાન સ્કૂલમાં જે અભ્યાસક્રમ અનુલક્ષીને વિચારો જાણ્યા હતા અને તેઓના બાળક સ્કૂલમાં રહી જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે અનુલક્ષીને 18 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ આપી આધ્યાત્મિક ઉર્જા લઈ સારા ટકા સાથે બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા, સ્કૂલના આચાર્ય કમલેશભાઈ પટેલ અને શિક્ષકગણ સાથે વિદ્યાર્થીઓના માતા પિતા ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ભરૂચ, મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા. આજરોજ અમારી શાળાની અંદર ધોરણ 10-12 ગુજરાત રાજ્ય બોર્ડ અને CBSE સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું સારું સ્વાસ્થ્ય સાથે એક્ઝામ આપે અને સારું પરિણામ આવે એ હેતુથી અમે 18 કુંડી ગાયત્રી યજ્ઞ કર્યો હતો. સાથે સાથે આજરોજ અમોએ રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને એ જલ્દી શાંત થાય અને સમગ્ર વિશ્વની અંદર શાંતિ સ્થપાય એ હેતુથી અમે આજે એ સ્પેશિયલ 11 આહુતિ એમાં આપી હતી અને વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સમાજના દરેક જીવનું કલ્યાણ થાય એવા હેતુથી આજરોજ અમારી શાળામાં આ ગાયત્રી યજ્ઞ થયો હતો. ગુડ મોર્નિંગ એવરીવન. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ભરૂચ મેં અનુષ્કા ઘાટ કક્ષા 10 મેં પડતી હું. આજ હમારી સ્કૂલ મેં ગાયત્રી હવન કિયા ગયા. ઇસ ગાયત્રી હવન કા યહ રીઝન થા કે હમારે સ્કૂલ મેં 11-12 કી બોર્ડ પરીક્ષા ઓર સર્વ ગુજરાત મેં જો બચ્ચે બોર્ડ પરીક્ષા દે રહે વો અચ્છે માર્ક્સ સે પાસ હો ઓર વો અચ્છે સે પ્રગતિ કરે ઓર જો યુક્રેન ઓર રશિયા કે બીચ મેં જો લડાઈ હો રહી હૈ વો ભી શાંતિતાપૂર્વક ખતમ હો જાય. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ભરૂચ, આજે અમારી સ્કૂલની અંદર 18 કુંડી ગાયત્રી યજ્ઞનો આયોજન કરવામાં આવેલું હતું. એની અંદર અમે 10 અને 12 સારા રિઝલ્ટ માટે અમે આજે કરેલ હતો યજ્ઞ. એન્ડ અમે લોકોએ રશિયા અને યુક્રેનની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે તે સારી રીતે જે લોકો સ્વસ્થ રહે અને એમની હેલ્થ માટે અમે લોકોએ આજે આહુતિ બી આપેલી છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ગાંધીનગર અને જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના અધ્યક્ષપદે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાકીય એક દિવસીય સેમિનારના કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો છે ત્યારે જિલ્લાના ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લઈને આવનારા સમયમાં બમણી આવક મેળવે તે પરંપરાગત ખેતીની સાથે મત્સ્યોદ્યોગને પૂરક વ્યવસાય તરીકે અપનાવવા ખેડૂતોને હિમાયત કરી હતી. મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ચાલતી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, નીલક્રાંતિ યોજનાઓને સંકલિત કરી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અમલી બનાવેલ છે ત્યારે તેવી જ યોજનાઓનો લાભ લઈને ઉત્પાદન વેચાણ તેમજ અન્ય સંલગ્ન સેવાઓનું આધુનિકરણ કરવાની સાથે મત્સ્ય ઉત્પાદનની ગુણવત્તા ઉપરાંત માછીમારો તેમજ માછલી પકવતા ખેડૂતોની આવક બમણી થશે અને રોજગારી પણ ઊભી થશે, ઉપરાંત પશુપાલનના વ્યવસાયને પણ અપનાવવા પટેલે અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના વિભાગીય નિયામક શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત તળાવ બાંધકામ, હેચરી બાંધકામ, કેજ ઉછેર, રેફ્રિજરેટેડ વાહન, માછલીઓના ખોરાક માટેની મિલ્ક, કોલ્ડ સ્ટોરેજ અને આઈસ પ્લાન્ટનું નિર્માણ, આઈસ બોક્સ સાથે મોટરસાઇકલ બજાર અને માર્કેટિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની સાથોસાથ માછલીના ઉત્પાદન પછીની જાળવણી માટે વાતાનુકૂલિત માળખું ઊભું કરવા સહિતની વિવિધ વિસ્તૃત યોજનાકીય જાણકારી પૂરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા મત્સ્યોદ્યોગ અધિક્ષક HG પાલનપુરા, ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક VK વર્માએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પ્રારંભે નર્મદા સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આજરોજ નર્મદા જિલ્લામાં NCDC અને મંત્રાલય ભારત સરકારનું
फिशरीज एनिमल अने डेरी विकास ना जे मंत्रालय तरफ थी आ मीटिंग नो आयोजन थयुं एमां खेडूतोए खूब उमदा भेर भाग लीधो। मत्स्य उद्योगनी योजनाओ डेरी अने पशुपालननी योजनाओ अने सुगर फेक्टरीने लगती विकासनी वातो आजे करवामां आवी। आवी मीटिंगो द्वारा आ नर्मदा जिल्ला आकांक्षी जिल्लो छे। आ जिल्लाना खेडूतोनो विकास थाय, आ जिल्लाना ખેતી સિવાયના પણ બેરોજગાર યુવકો છે તેને રોજગારી મળે, આ જિલ્લો નંદનવન બને એ દિશાના પ્રયત્નો હવે સેમિનાર દ્વારા કરવામાં આવ્યો। એમાં આ જિલ્લાના નાગરિકો વતી અમે એનસીડીસીના અધિકારી મોરબીસી શૈલેન્દ્રસિંહના ખૂબ આભારી છે અને એનસીડીસીના ટોચના અધિકારીઓના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ। રેઇનબો ક્લબ સુરત ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીએ તેનો વાર્ષિક કિડ્સ ફેશન શો GKFW 2022 આગામી સમર સ્પ્રિંગ ફોલ કલેક્શન 2023નું પ્રદર્શન આયોજન કરાયું હતું। આઈડીટીના યુવા અને મહત્વાકાંક્ષી ફેશન ડિઝાઇનર વિદ્યાર્થીઓ ઉપદેશકોના માર્ગદર્શન હેઠળ પૂજા ઘીવાલા, આરુષિ ઉપરેતી, સાક્ષી પહરિયા, રિદ્ધિ કાચીવાલા અને ઇમ્તિયાઝ ટેલરે વાઇબ્રન્ટ અને કરુણાપૂર્ણ રચનાઓ બનાવી જે 3-14 વર્ષની વયના લગભગ 150 બાળકો દ્વારા પહેરવામાં આવી હતી। વર્ષો સુધી ઉત્કૃષ્ટ શૈલીમાં રેમ્પ પર ચલવા માટે તેણે રનવેને ચકિત કરી દીધો। આ શોમાં વાપી અને રાજકોટની ફ્રેન્ચાઇઝી કેન્દ્રોની થીમ પણ સામેલ હતી। સુરતની વિવિધ શાળાઓ અને સોસાયટીઓમાં ઓડિશન આપીને આ બાળકોની પસંદગી કરવામાં આવી હતી। સંગીતા ચોક્સી, સુગંધ અગ્રવાલ અને નિલેશ જોશી તકનીકી નિષ્ણાંતો હતા જેમણે પ્રક્રિયા દરમિયાન સમગ્ર સંગ્રહનો ન્યાય કર્યો હતો। ફેશન શોને ગ્લેમર લુક આપવા માટે આઈડીટીને VLCC ટીમ દ્વારા મેકઅપ અને સ્ટાઇલિંગ પાર્ટનર તરીકે ટેકો આપવામાં આવ્યો હતો અને કેટવોક માટે શહેરના અગ્રણી ફેશન કોરિયોગ્રાફર રાહુલ જૈને સખત તાલીમ દ્વારા બાળકોને તૈયાર કરવામાં મદદ કરી હતી। અબીરા ઇવેન્ટ્સના કરણ અને પાવનીએ સમગ્ર શોનું સંચાલન કર્યું હતું અને તુલસી મૂવીઝના ફોટોગ્રાફરોની વ્યવસાયિક ટીમે શરૂઆતથી અંત સુધી મદદ કરી હતી। અંકિતા ગોયલ, ડાયરેક્ટર ઓફ આઈડીટી। આજ કે ઇસ ફેશન શો મેં છોટે છોટે બચ્ચે પૂરી દુનિયા કો પૂરે વિશ્વ કો યે સંદેશ દેના ચાહ રહે હૈ કે હમે લડાઈ નહીં ચાહીએ જો કે અભી રશિયા ઓર યુક્રેન કે બીચ મેં હો રહી હૈ ઇસે પૂરે વિશ્વ મેં એક ભય કા માહોલ હૈ। અભી ઇસે પહેલે જો કોરોના નિકલા ઉસમે ભી પૂરા વિશ્વ ઇફેક્ટ હુઆ થા ઓર અબ યે લડાઈ કે બાદ ભી સભી લોગ બહોત ભયભીત હૈ। તો યહાં કે જો છોટે બચ્ચે હૈ ઉસમે કુછ નરેન્દ્ર મોદી બને હૈ ઓર ઉન્હોને યે સંદેશ દિયા હૈ નરેન્દ્ર મોદી કે દ્વારા કે ઇસ પૂરે વિશ્વ મેં હમે અગર જીના હૈ તો હમે શાંતિ સે જીના હૈ, યુદ્ધ કિસી ભી મસલે કા હલ નહીં હોતા। જી, ફેશન શો ક્યા હોતા હૈ, હમેશા એક ગ્લેમરસ ફિલ્ડ કી તરહ માના ગયા હૈ કે કોઈ ભી ગ્લેમરસ ચીઝ હૈ તો હર કોઈ અગર હમ કોઈ સંદેશ ઇસ ફેશન શો કે થ્રુ દેતે હૈ તો લોગ ઉસે બહોત હી ધ્યાન સે દેખતે હૈ, ઉસે સમજતે ભી હૈ। તો યહી એક આઈડિયા આયા કે ઇતની સારી પબ્લિક હૈ, ઇતને સારે લોગ ઇસ ફેશન શો કો દેખ રહે હૈ તો ક્યું ના હમ એક ઇસ સંદેશ કો લોગો તક પહોંચાએ। કાશ્મીરી પંડિતોની વેદનાઓને રજૂ કરતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્મ ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પરિવાર સાથે થિયેટરમાં નિહાળી હતી। ધ કાશ્મીર ફાઇલે 1990માં કાશ્મીરમાં થયેલા હિન્દુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હૃદયને ધ્રુજાવી દે તે રીતે ફિલ્મમાં દર્શાવ્યો છે। આપણા જ દેશમાં રહી આતંકવાદની દલાલી કરતા બૌદ્ધિકોને પણ આ ફિલ્મ બખૂબી ઉઘાડા પાડે છે। ઘોર કૃત્રાથી ભરેલી મીડી નેતાગીરી દ્વારા શિફ્તપૂર્વક કોરણે મૂકી દેવાયેલ ઇતિહાસને ઉજાગર કરવાનું કામ વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે। ધ કાશ્મીર ફાઇલ ફિલ્મની એક તરફ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે જેના કારણે શહેરના થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ જોવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ધ કાશ્મીર ફાઇલમાં દર્શાવેલ સત્ય ઘટના અને કાશ્મીરી પંડિતોની વેદનાને જાણવા અને સમજવા લોકો સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પોતાના પરિવાર સાથે તુલસીધામ આયોનેક્સ પર પહોંચ્યા હતા। જય શ્રીરામ તેમજ નીમ કા પત્તા કડવા હૈ પાકિસ્તાન બળવા હૈના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કર્યા હતા અને ફિલ્મને સમજી અને જાણી હતી। કાશ્મીરી પંડિતોનું પલાયન અને હિન્દુઓના સામૂહિક હત્યાકાંડ દર્શાવતી વાસ્તવિકતા ફિલ્મમાં નજરે નિહાળી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। આ ફિલ્મની વરવી વાસ્તવિકતાને જોઈ વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ફિલ્મ બૌદ્ધિકોને ઉઘાડા પાડે છે, મૂંગા પડી ગયેલ સિસ્ટમને પણ ઉઘાડું પાડ્યું છે। કાશ્મીર ફાઇલ્સ આ ફિલ્મ જે પ્રસિદ્ધ કરવામાં આવી છે વિવેક અગ્નિહોત્રી દ્વારા અને સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદ આવકારે છે। 250-300 જેટલા કાર્યકર્તાઓ પોતાના પરિવાર સહ આ ફિલ્મને જાણવા અને સમજવા માટે આવ્યા હતા। વાસ્તવમાં આ ફિલ્મથી આપણો ઇતિહાસ છે, આવેલા લોકોએ ફિલ્મ નથી જોઈ, ઇતિહાસ જોયો છે। આપણે આજે જે ફિલ્મને જોઈ છે
એ વાસ્તવમાં આપણા જ 1990-91ના સમયમાં અને ત્યાર પહેલાં આપણા જ બંધુઓએ જે ભોગવ્યું છે ને ત્યાં એ જોયું છે. અને આવી ફિલ્મો ભારતમાં બનતી રહે જેથી કરીને આપણા પૂર્વજોની ઉપર, આપણા દેશબંધુઓની ઉપર આના પહેલાં કયા પ્રકારના અત્યાચાર થયા છે ને એનું નોલેજ મળતું રહે. અને કઈ કઈ સમસ્યાઓ, કઈ કઈ વિડંબણાની વચ્ચે એમણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે ને એનું જ્ઞાન મળતું રહે. ખાસ કરીને કશ્મીરી પંડિતોએ, એમણે ફૂટપાથ પર રહેવાનું સ્વીકાર્યું પરંતુ પોતાનું ધર્માંતરણ નહીં સ્વીકાર્યું. પંડિતાઈને એમણે બરકરાર રાખી આ ફિલ્મ દ્વારા બતાવવા માગે છે. ફિલ્મની અંદર એક પરિવારનો એક મોભી એ કઈ રીતે પોતાના પરિવારને ગુમાવતો જાય છે ને એનો પણ એક ભાગ બતાવ્યો છે. સાથે સાથે આજની પેઢીને માટે કઈ કઈ સંસ્થાઓ એવી છે કે જે આ દેશથી આ યુવાનોને ગેરમાર્ગે દોરવા માગે છે એનું પણ અંદર સચિત્ર એ માર્ગદર્શન આપ્યું છે ફિલ્મ દ્વારા વિવેક અગ્નિહોત્રીજીએ. હું એમનો હૃદયથી આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતાની જય. નેત્રંગના વિવિધ ગામોમાં 4,60,00,000ના એપ્રોચ રોડની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતા પૂરજોશમાં વિકાસના કાર્યો શરૂ કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેમજ સાંસદ મનસુખભાઈ વસાવાની સીધી દેખરેખ હેઠળ આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોએ વેગ પકડ્યો છે. ત્યારે વિવિધ ગામોને જોડતા એપ્રોચ રોડના કાર્યો, પાણીની સમસ્યાને લગતા કાર્યો તેમજ વિવિધ કાર્યોને ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર મંજૂરી આપવામાં આવી રહી છે. જિલ્લાના નેત્રંગ તાલુકાના જેસપોરથી વણખૂટા તેમજ વાકોલ, મુગજ, ગલેખામ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં 4,60,00,000ના ખર્ચે એપ્રોચ રોડની કામગીરી હાથ ધરાશે. જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ નેત્રંગ તાલુકાના મુગજ ગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લોકસભા વિસ્તારમાં આવતા 4 કિલોમીટરનો ધાલિયામ એપ્રોચ રોડ 80,00,000ના ખર્ચે, 3 કિલોમીટરનો મુગજ એપ્રોચ રોડ 60,00,000ના ખર્ચે, 3 કિલોમીટરનો વાકોલ એપ્રોચ રોડ 60,00,000ના ખર્ચે તેમજ 6 કિલોમીટરનો જેસપર વણખૂટા રોડનું 60,00,000ના ખર્ચે બનનાર છે, જેનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, ભાજપા પ્રમુખ મારુતિસિંહ અજોડરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી નિશાંત મોદી, વાલિયા તાલુકાના પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રાયસિંહ વસાવા સહિત અન્ય સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. કે કોરિયો પાસે આપણે જે પથ્થર રહે, મેટલ રહે, કપચી લે, એ કાચા પથ્થરનો હોવો નહીં જોઈએ. જો કાચા પથ્થરનો મેટલ કે કાચા પથ્થરની કપચી હોય તો રસ્તો જલ્દી તૂટી જાય, ગમે એટલો તમે ડામર નાખો. પણ કાચા પથ્થરનો મેટલ કે કાચા પથ્થરની કપચીનો ઉપયોગ કરો એટલે રસ્તો તૂટી જાય. ભૂતકાળમાં આવું બહુ ચાલ્યું છે. અને અમુક જ કોરીવાળાનો ત્યાં મેટલ લેવાનો, અમુક કોરીવાળાનો ત્યાં જ કપચી લેવાનું. કોઈ મેન કોન્ટ્રાક્ટર હોય તો એ કોન્ટ્રાક્ટરને, મેન કોન્ટ્રાક્ટરને કામો નહીં કરવા દે, પેટામાં અમને આપો, અમારો માણસ કરશે. આ બધું ચાલ્યું છે અહીંયા પૂરતું, આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ બધું બંધ કર્યું છે. અને હું પણ એટલા માટે દરેક જગ્યાએ, કારણ કે આ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલો મુદ્દો છે. રસ્તો સારો બનશે તો લોકો સનસનાટ જશે, ખરાબ હશે તો લોકો દુઃખી થવાના, તકલીફ પડવાની. અને સાથે સાથે તો કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓ ને પદાધિકારીઓ ને બધાને હું કહું છું, રસ્તો સારો બનશે ને તો લોકો અંતરથી આશીર્વાદ આપશે. ના, જે પણ કોન્ટ્રાક્ટરે બનાવ્યો, જે પણ અધિકારીએ રસ્તો બનાવ્યો, સારો બનાવ્યો છે.